નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તણાવ બળને અનુલક્ષીને બધી ચર્ચા કરીશું. 3-11 ચેપ્ટર 5 ગતિના નિયમો, અને ગતિના નિયમોની અંદર તણાવ બળ એક એવો કોન્સેપ્ટ છે જેને અનુલક્ષીને ખૂબ જ મહત્ત્વના ઓબ્જેક્ટિવ છે એ પૂછાય છે. દરેક એક્ઝામની અંદર કોઈક ને કોઈક ક્વેશ્ચન તણાવ બળનો તો ચોક્કસથી હોય છે. એટલે તણાવ બળને અનુલક્ષીને બધા જ કોન્સેપ્ટ છે એ ક્લિયર કરવા બહુ જરૂરી છે. તણાવ બળ થોડીક વસ્તુ પૂરતું મર્યાદિત નથી. જેમ જેમ પરિસ્થિતિ બદલાય છે તેમ તેમ, જેમ જેમ ઓબ્જેક્ટિવ બદલાય છે તેમ તેમ, તમને તણાવ બળના નવા નવા કોન્સેપ્ટ અને નવા નવા સૂત્રો જાણવા મળે છે. તો મિત્રો, આજે આપણે તણાવ બળને અનુલક્ષીને જુદા જુદા કોન્સેપ્ટ અને એને લગતા સૂત્રો વિશે ચર્ચા કરીશું. તણાવ બળ છે એ ક્યારે લાગે છે? તો કે જે તંત્રની અંદર દોરી હશે એ જગ્યાએ તણાવ બળ આવશે. રાઈટ, ઉદાહરણથી શરૂઆત કરીએ તો તમને બે પદાર્થો આપેલા છે, M1 અને M2, એના દળ છે. ધારો કે આ બે પદાર્થો ઉપર જમણી બાજુ F જેટલું બળ લાગે છે, અને F જેટલું બળ લાગશે એટલે તંત્ર છે એ બળની દિશામાં પ્રવેગી ગતિ કરશે. તો આવી પરિસ્થિતિમાં વચ્ચે દોરીથી બંને પદાર્થો જોડેલા છે તો દોરી પર તણાવ બળ ઉદ્ભવશે. તો તણાવ બળ બે દિશામાં લઈ શકાશે. આ જે તણાવ બળ છે એ બળની વિરુદ્ધ દિશામાં લીધું છે, અને આ તણાવ બળ છે એ બળની દિશામાં લીધું છે, અને એ અનુસાર અલગ અલગ સૂત્રના સ્વરૂપમાં તણાવ બળને લખવામાં આવે છે. દાખલા તરીકે જો બળની દિશામાં લેવામાં આવે છે તણાવ બળને, તો આ તણાવ બળનું સૂત્ર આવી રીતે લખાશે, એફ બરાબર MA ની જેમ ટી બરાબર કયા દળ ધરાવતા પદાર્થ ઉપર લાગે છે, M2 ઉપર, અને એની પ્રવેગી ગતિ કેટલી છે, A, એટલે ટી બરાબર લખી શકાય M2 × A. યાદ રાખજો, બળની દિશામાં હોય તો એફ બરાબર MA સૂત્ર પરથી લખી શકાય ટી બરાબર M2 × A, અને બળની વિરુદ્ધ દિશામાં હોય, હા, બળની કઈ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય, એટલે આ તણાવ બળની વાત છે, તો આવી પરિસ્થિતિમાં M1 A જેટલા પ્રવેગથી ગતિ કરે છે F જેટલા બળને કારણે. બળના સંતુલનની શરતમાં મોટે ભાગે પદાર્થ સ્થિર સ્થિતિમાં અથવા અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે આપણે લખતા હોઈએ છીએ σFx = 0 અને σFy = 0. પણ જો પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય એક્સ અક્ષને અનુલક્ષીને, તો σFx = 0 નહીં પણ σFx = MA લેવાય, અને એ એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે એટલે વાય અક્ષને અનુલક્ષીને બળો સંતુલનમાં છે તો σFy = 0 થાય. જો પદાર્થ વાય અક્ષને અનુલક્ષીને પ્રવેગી ગતિ કરતો હોય તો σFy = MA લેવાય અને σFx = 0 થાય. હા, તો એ રીતે બળોના સંતુલનની શરતમાં આટલો ફેરફાર છે. સ્થિર અથવા અચળ વેગી ગતિ માટે σFx = 0 અને σFy = 0, પણ જો પ્રવેગી ગતિ કરતી નિર્દેશ પ્રેમ હોય, પ્રવેગી ગતિ કરતું તંત્ર હોય તો એક્સ અક્ષને અનુલક્ષીને હોય તો σFx = MA, અને જો વાય અક્ષને અનુલક્ષીને હોય તો σFy = MA લખી શકાય. તો અહીંયા એક્સ અક્ષને અનુલક્ષીને તંત્ર પ્રવેગી ગતિ કરે છે એટલે σFx = MA લખાશે. આવી પરિસ્થિતિમાં પ્રવેગ છે એ જમણી બાજુ છે એટલે આ મોટું બળ થશે, એટલે એફ વિરુદ્ધ દિશામાંનું બળ ટી છે, એટલે એ વિરુદ્ધ દિશામાં હોવાથી નિશાની કેવી આવશે, -T = લખી શકાય. કયા દળ ધરાવતો પદાર્થ છે, M1, તો સૂત્ર થશે F - T = M1A. તો આ કોન્સેપ્ટ છે, યાદ રાખો. તણાવ બળ બળની દિશામાં હોય તો F = MA, અને તણાવ બળ બળની વિરુદ્ધ દિશામાં લીધેલું હોય તો F - T = M1 × A લખી શકાય. ઓકે, ધારો કે આ જ રીતે બળ છે અહીંયા ડાબી બાજુ M2 દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું હોત તો આવી પરિસ્થિતિમાં તણાવ બળ બંને દિશામાં પ્રવેગ છે એ બળની દિશામાં આ રીતે, તો કઈ રીતે લખી શકાય? તો કે આને અનુલક્ષીને વાત કરીએ તો તણાવ બળ છે એ બળની વિરુદ્ધ દિશામાં છે, તો ટી ને અનુલક્ષીને F - T, એફ આ બાજુ છે, ટી વિરુદ્ધ દિશા, F - T = આ દિશામાં પ્રવેગ છે, કોનો છે, M2 નો છે, તો M2A. અને આ ટીને અનુલક્ષીને વાત કરીએ તો દળ M1 છે, બળની દિશામાં તણાવ બળ છે, તો લખી શકાય T = M1 × A. તો આ જે છે એ બંને છે કોન્સેપ્ટ દર્શાવે છે તણાવ બળના. તણાવ બળ જો બળની દિશામાં લેવામાં આવે તો F = MA,
અને તણાવ પર બળની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે તો સિગ્મા એફએક્સ બરાબર એમએનો ઉપયોગ કરીશું. ઓકે, આ કોન્સેપ્ટ. આગળ વધીએ. હવે જુદી જુદી પરિસ્થિતિમાં કોન્સેપ્ટનો ઉપયોગ કરી, કારણ કે જુદી જુદી પરિસ્થિતિમાં સૂત્રો બદલાતા જશે આ જ કોન્સેપ્ટ ઉપરથી. તો અહીંયા તમને ત્રણ દળ ધરાવતા પદાર્થ આપ્યા છે, M1, M2 અને M3. M1, M2, M3 ઉપર જે બળ લાગે છે એ એફ છે. તંત્ર ઉપર એફ જમણી બાજુ લાગે છે, એટલે તંત્ર જમણી બાજુ પ્રવેગી ગતિ કરે છે. તો આવી પરિસ્થિતિમાં જે બળ આપ્યા છે એ ચેક કરીએ. એક T1 જે છે M1 ઉપર લાગે છે. T1 કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગે છે, બળની વિરુદ્ધ દિશામાં. પછી T2 છે એ બળની દિશામાં લીધું છે. T3 એ પણ બળની દિશામાં લીધું છે. બરાબર, યાદ રાખજો, આ T2 જે છે એ મારે આમ ન લેવું હોય ને અહીંયાથી આમ લેવું હોય તો પણ લઈ શકાશે. બળની વિરુદ્ધ દિશામાં લેવું હોય તો પણ લઈ શકાશે. આ આઈધર ઓર છે, કાં તમે આ દિશામાં લ્યો કાં આ દિશામાં લ્યો. આ દોરી છે એ એક જ છે, એટલે એના ઉપર લાગતા તણાવ બળ સમાન હોય. પણ તમે તણાવ બળ કયા પદાર્થને અનુલક્ષીને વાત કરો છો એ પ્રમાણેના સૂત્ર છે એ બદલાતા જશે. તો અહીંયા જે પરિસ્થિતિ આપી છે એ અનુસાર, અહીંયા જે તણાવ બળની દિશાઓ આપી છે એ અનુસાર કઈ રીતે વાત કરશું? તો કે M1 બળ અને તણાવ બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો સિગ્મા એફએક્સ બરાબર એમએ પરથી શું લખી શકાય? તો કે તંત્ર આ દિશામાં જમણી બાજુ પ્રવેગી ગતિ કરે છે, એટલે F-T1 બરાબર લખી શકાય M1A. એના પછી અહીંયા તણાવ બળ T2 છે એ બળની દિશામાં છે, એટલે F બરાબર MA. એના પરથી T2 બરાબર લખી શકાય M2A. પણ આ T2 ઉપર આ M3ની પણ અસર છે. તમે એમ વિચારી શકો છો કે બળ F લાગે છે પણ M2 અને M3 ગતિ કરવા નથી માંગતા, એનું પોતાનું જડત્વ છે. હવે એને કારણે તણાવ બળ T2 જે છે એમાં ખાલી M2નો ફાળો નથી, M3નો પણ ફાળો છે. એટલે M2A વત્તા M3A કરીએ તો T2 બરાબર લખી શકાય M2+M3×A. પાછળનું દળ પણ ધ્યાનમાં લેવું પડશે, એટલે જ બે દળ ધરાવતા પદાર્થો પછી ત્રણ દળ ધરાવતો પદાર્થ. તો T2 બરાબર લખી શકાય M2+M3×A અને T3 બરાબર લખી શકાશે M3×A. તો આ પરિસ્થિતિ હોય, તંત્ર આ પ્રકારનું હોય તો એની અંદર આ રીતે સૂત્રો છે એ લેવામાં આવે છે. તંત્રનો પ્રવેગ એ બરાબર લખી શકાય કુલ બળના છેદમાં કુલ દળ. કુલ બળ એક જ લાગે છે F, અને કુલ દળ એટલે ત્રણેય પદાર્થોનું દળ M1+M2+M3. તો આ તંત્રનો પ્રવેગ છે. આ પ્રવેગ શોધી અને પછી એની કિંમત આ ત્રણેય સૂત્રોમાં મૂકવાથી તમને અલગ અલગ બળો, તણાવ બળ T1, T2 અને T3ના મૂલ્યો મળી જશે. આ ટાઈપના ઓબ્જેક્ટિવ અને દાખલા ઘણા બધા છે. એના પછી ત્રીજો કોન્સેપ્ટ, જો પદાર્થને એમ દળ ધરાવતા પદાર્થને કોઈ દોરી વડે કોઈ આધાર પરથી લટકાવવામાં આવેલ છે તો બે પરિસ્થિતિ ચેક કરો. આ બે પરિસ્થિતિ, આ પરિસ્થિતિ એવી છે જેમાં દોરી દળ રહિત છે, દોરીનું દળ ધ્યાનમાં લેવામાં આવતું નથી. અચ્છા, આનો અર્થ શું થાય? તો કે પદાર્થનું દળ એટલું બધું વધારે છે કે દોરીનું દળ અવગણી શકાય. પછી આ જે છે એ દળ સાથેની દોરી છે. હા, તમે સમજી લો કે તાર હોય અથવા સળીઓ હોય અથવા પદાર્થનું દળ ઓછું હોય કે જેની સાપેક્ષે દોરીનું દળ અવગણી શકાય નહીં, તો એવી પરિસ્થિતિમાં દળ સાથેની દોરી ધ્યાનમાં લેવી જોઈએ. દળ રહિત દોરીની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે મેં અહીંયા ત્રણ બિંદુઓ દર્શાવેલા છે. પી બિંદુ છે એ બરાબર જેની સાથે દોરી જોડાયેલી છે પદાર્થ પર, એ બિંદુ છે. ક્યુ બિંદુ કોઈ વચ્ચેનું બિંદુ છે, અને આર જે છે એ આધાર સાથે જ્યાં દોરી પકડાયેલી છે, જ્યાંથી આપણે દોરી બાંધેલી છે, એ બિંદુ છે. તો આવી પરિસ્થિતિમાં તણાવ બળ છે કઈ દિશામાં દર્શાવાય? તો કે વજન બળની વિરુદ્ધ દિશામાં. બરાબર, યાદ રાખો, તણાવ બળ બંને રીતે, ફરીથી બોલું, તણાવ બળ બંને રીતે દર્શાવી શકાય. બાહ્ય બળ આ રીતે લાગે છે તો બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં પણ દર્શાવી શકાય, બાહ્ય બળની દિશામાં પણ દર્શાવી શકાય. એ જ રીતે અહીંયા જો વજન બળ નીચે તરફ લાગે છે તો વજન બળની વિરુદ્ધ દિશામાં પણ તણાવ બળ દર્શાવી શકાશે, અમુક તણાવ બળ વજન બળની દિશામાં પણ દર્શાવી શકાશે. એટલે એની દિશા યાદચ્છિક છે, આપણે આપણી મરજી અનુસાર કયું સૂત્ર વાપરવું છે એના ઉપર લેવાની હોય છે, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આગળ વધીએ. મોટે ભાગે બળની વિરુદ્ધ દિશામાં આપણે તણાવ બળ દર્શાવીશું. વજન બળ MG નીચે તરફ હોય તો અહીંયા પી બિંદુ પર લાગતું તણાવ બળ ઉપર તરફ હશે, અને આ પી બિંદુ પાસે લાગતું બળ કેટલું થશે? તો કે T=MG, કારણ કે આ પદાર્થ ગતિમાં નથી, પી બિંદુ સ્થિર છે. સ્થિર હોવાથી સિગ્મા FY=0, તેથી ઉપરના બળો બરાબર નીચેના બળો, એટલે લખી શકાય T=MG. ક્યુ બિંદુ પાસે શું પરિસ્થિતિ છે?
તો કે ક્યુ બિંદુની નીચે કેટલી વસ્તુ છે? એક આ દોરીની લંબાઈ છે, એટલે દોરી છે ને પદાર્થ છે, પણ દોરીનું દળ અવગણી શકાય છે, એટલે માત્ર પદાર્થ આવશે, માત્ર પદાર્થ આવશે, એટલે ટી બરાબર શું લખી શકાશે? એમ જી. અને અહીંયા પણ આધાર બિંદુ પર જે તણાવ બળ લાગે છે એ આ દિશામાં દર્શાવેલું છે, ટી બરાબર શું લખી શકાશે? એમ જી. એટલે દળ રહિત દોરી લઈએ તો એના દરેક બિંદુએ તણાવ બળ છે એ વજન બળ જેટલું હોય છે. ફરીથી, દળ રહિત દોરી લઈએ તો તેના દરેક બિંદુએ તણાવ બળ છે એ વજન બળ જેટલું હોય છે. દળ સાથેની દોરી લઈએ, ધ્યાન આપજો બરાબર રીતે, દળ સાથેની દોરી લઈએ અને પી બિંદુ ક્યાંક અહીંયા લીધેલું છે એના ઉપર તણાવ બળ શોધવાનું છે, તો કેમ લખી શકાય? તો કે આ તણાવ બળ છે એ વજન બળની વિરુદ્ધ દિશામાં દોરવાનું, એક વજન બળ તો લાગશે જ, એટલે ટી બરાબર એમજી તો થશે. ઉપરાંત પીથી કરી અને અહીંયા સુધીની જે દોરીની લંબાઈ છે એનું દળ છે એમ વન, એટલે પીની નીચેના બંને દળ ધ્યાનમાં લેવાશે. એક દળ થશે આ એમ, અને એક દળ દોરીનું થશે જે એમ વન થશે, એટલે ટી બરાબર લખી શકાય એમ પ્લસ એમ વન ઇન્ટુ જી, નીચેના બંને દળનો સરવાળો એને ગુણ્યા જી, એટલે ટી બરાબર લખાશે એમ વત્તા એમ વન ઇન્ટુ જી. આ દોરીની લંબાઈ છે એને લક્ષીને ઘણી વખત દળ આપેલું નથી હોતું, ત્યારે દોરીની રેખીય દળ ઘનતા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે દોરી પર એકમ લંબાઈ દીઠ દળ લેમડા બરાબર કુલ દળ છેદમાં કુલ લંબાઈ. ફરીથી બોલું છું, દોરીની રેખીય દળ ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ દળ એટલે કુલ દળ છેદમાં કુલ લંબાઈ, એ રીતે વ્યાખ્યાયિત. જો એકમ લંબાઈ દીઠ દળ જાણતા હોઈએ તો કોઈ પણ લંબાઈ દીઠ દળ શોધી શકાય છે. હા, ઓબ્જેક્ટિવમાં અને દાખલામાં એ પ્રમાણે ગણતરી કરેલી છે. ઓકે, તો દળ રહિત દોરી હોય તો દરેક બિંદુએ વજન સમાન થશે, ટી બરાબર એમ જી. અને જો દળ સાથેની દોરી હશે તો જે બિંદુએ આપણે તણાવ બળ શોધતા હોય નીચેના દરેક દળ આપણે ધ્યાનમાં લેવા પડશે, ટી બરાબર એમ પ્લસ એમ વન ઇન્ટુ જી લખી શકાય. નંબર ચાર, તમને આ એક તંત્ર આપેલું છે જેમાં અહીંયા કેમ કે આધાર હતો એની નીચે એક જ દળ ધરાવતો પદાર્થ હતો, અહીંયા આધાર છે નીચે બે દળ ધરાવતા પદાર્થ છે એમ વન અને એમ ટુ. એમ વન ઉપર લાગતું તણાવ બળ ટી ડેશ છે, એમ ટુ ઉપર લાગતું તણાવ બળ ટી છે, બળ છે એ વજન બળ અથવા એફ નીચે તરફ લાગે છે. તો આવી પરિસ્થિતિમાં શું લખી શકાય? તો કે સિગ્મા એફ વાય બરાબર ઝીરો પરથી, કારણ કે તંત્ર સંતુલન સ્થિતિમાં છે, કોઈ પણ વસ્તુ ગતિમાં નથી. સિગ્મા એફ વાય બરાબર ઝીરો પરથી ટી બરાબર લખી શકાય. ટી બરાબર લખી શકાય, શું લખી શકાશે? તો કે એક તો બળ લાગે છે નીચે તરફ એટલે એફ, રાઈટ. ઉપરાંત બીજું શું આવશે? તો કે એમ ટુનું વજન બળ, એ પણ કઈ તરફ આવશે? નીચે તરફ, એટલે એમ ટુ જી. એટલે ટી બરાબર લખી શકાય એફ વત્તા એમ ટુ જી. જો એફ બાહ્ય બળ નીચે તરફ ન લાગતું હોત તો ટી બરાબર માત્ર લખત એમ ટુ જી, જે અહીંયા કર્યું આપણે, ટી બરાબર માત્ર શું આવશે? એમ જી. પણ બાહ્ય બળ હજી નીચે લાગે છે એટલા માટે શું લખી શકાય? ટી બરાબર એમ ટુ જી વત્તા એફ, એટલે એફ વત્તા એમ ટુ જી. એના ઉપરાંત ટી ડેશ, તો ટી ડેશની નીચે દળ કેટલા છે? એમ વન છે, એમ ટુ છે અને એફ છે, એટલે એના પરથી ટી ડેશ જે તણાવ બળ લાગે છે એની અંદર આ એક બે ને ત્રણ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. તો સૌથી પહેલા બળ એફ અને બંને દળ એમ વન અને એમ ટુ. એમ વન અને એમ ટુ ને લક્ષીને કે શું લખી શકાય? એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ જી. તો તણાવ બળ ટી ડેશ બરાબર લખાય એફ પ્લસ એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ જી. તો આ જુદી જુદી પરિસ્થિતિમાં તણાવ બળ દર્શાવેલા છે. તમે દરેક પરિસ્થિતિને આકૃતિ જે છે એ દોરજો અને એમાં કયા કયા સૂત્રો આવે છે એ લખી લખીને યાદ રાખજો. આવી જ રીતે તણાવ બળના હું જુદા જુદા વિડીયો મૂકું છું અને એની સાથે સાથે તમે અલગ અલગ પરિસ્થિતિમાં જે તણાવ બળના સૂત્રો જે રીતે આવે છે એ સૂત્રની સાબિતી પણ કરજો અને સાથે સાથે એમાં કયા સૂત્ર આવે છે એ સૂત્ર, માત્ર સૂત્ર પણ યાદ રાખજો. બરાબર યાદ રાખજો, ઓબ્જેક્ટિવ અનુસાર અથવા તંત્રની પરિસ્થિતિ અનુસાર જુદા જુદા સૂત્રો છે એ આપણે યાદ રાખવાના છે. દાખલા તરીકે આ તંત્રની પરિસ્થિતિ કેવી છે? સમક્ષિતિત તંત્ર છે. હા, આ એક અને આ બે. હા, આ એકમાં જ મેં આ બે આકૃતિ લઈ લીધી છે. આ બે, આ સમક્ષિતિત તંત્ર છે. જ્યારે આ કેવું તંત્ર છે? જે શિરોલંબ દિશામાં છે. અહીંયા સિગ્મા એફ વાય બરાબર ઝીરો સૂત્ર લાગે છે, જ્યારે અહીંયા સિગ્મા એફએક્સ બરાબર ઝીરો અથવા સિગ્મા એફએક્સ બરાબર એમ એ સૂત્ર લાગે છે. તો તંત્રની પરિસ્થિતિ આપણે જોવી પડશે અને એ પરિસ્થિતિ અનુસાર છે એ સૂત્રોનો અભ્યાસ કરવામાં આવશે. સૂત્રો લખીને તૈયાર કરજો, આકૃતિ દોરજો અને સૂત્ર લખીને સરસ રીતે યાદ રાખજો. ચાલો, આટલું રાખીએ છીએ, નેક્સ્ટ વિડીયોમાં મળશું તણાવ બળનું. ચાલો, થેન્ક યુ.
Thank you.